નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો. આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે? પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે. આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. આજે આપણે જોઈએ છીએ કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા. આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા. એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે. આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ. ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું. આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે. એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય એમનો પણ આભાર માનું છું. આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે. 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવ જાતને ઉગારે. અસ્તુ, જય હિન્દ, જય સરદાર. પ્રથમ તો જેડેસ ટીવીના તમામ દર્શકો તથા સાબરકાંઠાની તમામ જનતા, પ્રાંતિના મારા વહાલા નગરજનો સર્વેને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ તથા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના વાલીઓ, મારો સ્ટાફગણ તથા મારા શુભેચ્છકોને દરેકને દીપાવલીની નૂતન વર્ષ અભિનંદનની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું. કોરોના જેવી મહામારીમાં આપણે સંયમપૂર્વક, જવાબદારીપૂર્વક આ તહેવારોને ઉજવી અને એકબીજાને મદદરૂપ થઈ તહેવારોની સાતત્યપૂર્ણ ઉજવણી કરીએ તેવી દરેકને મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરના શ્યામ રેસિડેન્સીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી 3 લાખ ઉપરાંતની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરના શ્યામ રેસિડેન્સીના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 3 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્યામ રેસિડેન્સીના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી
ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગત રોજ બપોરે 2-6 દરમિયાન રૂપિયા 3 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થવામાં સફળ થયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યાકુબ પટેલ, જેડએસટીવી, ભરૂચ. મારા હસબન્ડ 2 વાગે ગયા કંપની પર અને હું 6 વાગે કંપની પરથી આવી. આ દરમિયાન અમારા ઘરમાં ચોરી થયેલ છે અને બાજુના અમે 102 નંબર, બ્લોક નંબર 102 શ્યામ સુંદર રેસિડેન્સી અને 101 નંબરમાં બી ચોરી થયેલ છે. 102 નંબરમાં અમે રહીએ એમાંથી 4.5 તોલા સોનું, 10 હજાર રૂપિયા રોકડ રકમ અને બાજુવાળાના ઘરમાં બી 2 તોલા 2.5 તોલા જેટલું સોનું અને ચાંદીના અમુક ઘરેણાંની ચોરી થયેલ છે. જ્યારે 6 વાગે આવી ત્યારે મને જ ખબર પડી, કારણ કે લોક ખુલ્લું હતું, તોડેલું હતું ઇન્ટરલોક અને કબાટ અને બધું વસ્તુ વેરવિખેર હતી. પોલીસને જાણ કરી, પોલીસ કેસ કાલે જ કરી દીધેલ. શંકા તો એવું વોચમેન ઉપર વધારે શંકા જાય છે. નમસ્કાર, આજે હું ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ જેડએસટીવીના માધ્યમથી પ્રાંતિજ શહેરના તમામ વતનીઓને નવી આવનારી દિવાળીની તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. અમારા સમગ્ર ગ્રુપ જાયન્ટ્સ ગ્રુપ તરફથી હું સૌને હાર્દિક અભિનંદન આપું છું દિવાળીના તથા નવા વર્ષના. તથા આજે પ્રવર્તમાન આપણો જે કહેવાય છે કે કોરોના કાળ, એની અંદર આપણે શરૂઆતથી જોતા આવ્યા છે કે ફેબ્રુઆરીથી આપણે ત્યાં જેમ આતંકની જેમ ફેલાયેલો છે જે કોરોના, તો એની અંદર આપણે સૌએ અત્યાર સુધી જે ફાઇટ આપી છે તો આગળ પણ એવી જ રીતે આપણે ફાઇટ આપતા રહીએ. અને આ દિવાળી દરમિયાન આપણે કેવું છે કે એકબીજાને મળવાનું થાય પણ એ મળાપ દરમિયાન પણ આપણે એકબીજાથી ડિસ્ટન્સ જાળવીએ તથા એકબીજાની ઘરે જઈને કે જે ખાનપાનની વસ્તુઓ હોય છે આપણે તો તેને સાવચેતીથી લઈએ અથવા તો ના લઈએ એ બહુ બેટર વસ્તુ છે. ઠીક છે. બીજું કે બહારની સાઈડથી કોઈ પણ વસ્તુઓ લાવીને ખાતા પહેલાં થોડું ધ્યાન રાખવું તથા આપણા બાળકોને ખૂબ સાચવવા. ક્યાંય બહાર જતા પહેલાં પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે હજી પણ કોરોના ઓછો થયો છે પણ પૂર્ણ સમયે પૂર્ણ રીતે નથી થયો એમ. તો આપણે ધ્યાન રાખીને આપણે આપણા ફેમિલીને, આપણા બાળકોને સાચવીએ. એ જ અમારી શુભેચ્છાઓ અને નવા વર્ષમાં ખૂબ ખૂબ આપને અભિનંદન. આપણે એવું ફ્યુચરમાં એવું કહી શકીએ કે કોરોના હવે આપણા જીવનમાંથી જાય અને આપણા જીવનની ઉત્તરોત્તર પ્રગતિ થાય. નમસ્કાર. જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે એવી મારી ને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ,
કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ ખીલનાડાગા મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર ચામડી નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.